ધ્વનિ પ્રદૂષણને અટકાવવા વડોદરા પોલીસે કાર્યવાહી કરી, જેમાં રાજમહેલ રોડ પર સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં દરોડા પાડ્યા, જેમાં ડીજેના અવાજની તીવ્રતા વધારવા માટેના ઉપકરણોનું વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું. પોલીસે 3 દુકાનોમાંથી અવાજની તીવ્રતા વધારતા પ્રેશર બીડ મશીન ઉપરાંત 14 ઉપકરણો કબજે કર્યા. અવાજની તીવ્રતાના માપદંડ કરતાં વધુ તીવ્રતા વધારતા આવા ઉપકરણોને લીધે પોલીસે આ તમામ જથ્થો કબજે કર્યો છે. પોલીસના મતે અવાજ વધારવા આવા ઉપકરણો ડીજેમાં 1-6 બીડ લગાવે છે, જેનાથી ડીજે વાગતું હોય ત્યારે રાહદારીઓ અને આસપાસના લોકોને પણ અસર થતી હોય છે. ઘણીવાર આ લોકોનો જે અવાજ છે, જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે, સાઉન્ડ લિમિટ છે, એના કરતાં ખૂબ જ વધારે હોય છે. અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે. ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે. બાળકોને પણ ઘણી અસર થતી હોય છે. પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે, એમાં 1 બીટની જગ્યાએ આ લોકો 1, 2, 3, 4, 5, 6 બીટ લગાવતા હોય છે, જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે, એની જે ફ્રિકવન્સી હોય છે, એ ખૂબ જ વધી જાય છે. હવે વાત કરીશું મહાસંગ્રામની. રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલા પ્રચારમાં જોવા મળી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાનો વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર જોવા મળી રહ્યો છે. રૂપાલાએ રણછોડદાસ આશ્રમના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. રૂપાલાના આ પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા છે. તો રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. રૂપાલાએ રણછોડદાસ આશ્રમના દર્શન કર્યા, સાધુ સંતોના પણ આશીર્વાદ લીધા અને ત્યારબાદ પ્રચારની શરૂઆત આજે સવારથી કરી દીધી. રૂપાલાના આ પ્રચારમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ પણ જોડાયા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે રણછોડદાસ આશ્રમે પહોંચ્યા છે. કહી શકાય કે તેમણે અત્યારે રણછોડદાસ આશ્રમ મંદિર ખાતે દર્શન કર્યા છે. રણછોડદાસ બાપુના જે છે મંદિરમાં સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે પરસોત્તમ રૂપાલા અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે. તેમની સાથે કાર્યકરો પણ મોટી સંખ્યામાં છે. હાલ તેઓ જે છે અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે. અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રણછોડદાસ આશ્રમ મંદિર બહાર જે છે એક ખાસ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે. મહિલા ભાજપના કાર્યકરો દ્વારા આ પરસોત્તમ રૂપાલાને આવકારવા માટે આ રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. અત્યારે તેઓ જે છે અત્યારે અહીંયા આશીર્વાદ લઈ અને પરત ફરી રહ્યા છે. કહી શકાય કે આજે તે છે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે તેમને જે છે અનેક જે છે અત્યારે આપણી સાથે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ. જે પ્રકારે તમે આજે સવારે રણછોડદાસ આશ્રમે આશીર્વાદ મેળવ્યા અને સતત જનસંપર્કમાં, શું લોકોનો પ્રતિસાદ આપને મળી રહ્યો છે? આપ બધા જોઈ રહ્યા છો, સદગુરુ દેવ કી જય. ગુરુદેવના આશ્રમમાં આવવાનો અવસર થયો અને સુંદર મજાના રામાયણના પાઠ હજારો સાધુ સંતો દ્વારા થઈ રહ્યા છે, એનો મંગલ ધ્વનિ સાંભળવાનો અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત. તેમને પણ કહ્યું છે કે તેઓ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે. અહીંયા આજે જે છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 4 સહિતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં જે છે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે, લોકોના ઘરે ઘરે જઈ જઈ અને મત આપવા માટે અપીલ પણ કરશે. કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં દેખાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા દાંતા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. દાંતાના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ અગ્રણી ગોવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સમાજના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો. છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અને પાસાના પૂર્વ સરપંચ કમુબેન તેમજ કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશભા ઝાલા સહિતના લોકોએ કેસરીઓ ધારણ કરતા જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધાએ કોંગ્રેસને રામ રામ કરીને જોડાયા છે. એમને બધાને અમે અભિનંદન આપ્યા. એમ સમગ્ર જિલ્લાની અંદર એક
પવનને હવા ચાલી રહી છે કે ખરેખર જે વિકાસની ધારા ચાલી રહી છે, ધર્મ હોય, રાષ્ટ્ર હોય, ગરીબી રેખાથી ઊંચી લાવવાની જે યોજનાઓ હોય એ આ સરકારની અંદર થઈ રહી છે. રાજકોટથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી પોતાના કાવ્યાત્મક અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યા. બુથ પ્રમુખના સંમેલનમાં ભાજપ ઉમેદવારના સંબોધન પર વ્યંગ કરતા ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર કવિતા પોસ્ટ કરી, જેમાં અમરેલીના ભાજપના ઉમેદવારને અદ્ભુત કહીને કટાક્ષ કર્યો. તળપદી ભાષામાં લખેલી કવિતામાં ધાનાણીએ ભાજપ ઉમેદવારના જ્ઞાન અને ભાષા પર સવાલ ઉઠાવ્યા. લોકસભાની ચૂંટણીને હાલ તમામ રાજ્યોમાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નર્મદામાં દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. નર્મદામાં જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાંત અધિકારી અધિક કલેક્ટર ગોપાલ માંબણિયા અને રાજપીપળા ડોક્ટર કિશનદાન ગઢવીએ MOU કર્યા. દિવ્યાંગ નાગરિકોને મતદાનમાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે. આ પિંક ઓટો વ્હીલચેરનું સંચાલન મહિલાઓ દ્વારા કરાશે. પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે. આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અવગણ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વહીવટીતંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે. ચૂંટણી સમયે 1 કરોડની બિનહિસાબી રોકડ પકડાઈ. બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેથી આ રોકડ પકડાઈ. કારમાંથી બિનહિસાબી 1 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. પોલીસના ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ રૂપિયા મળ્યા. ડીસા તરફથી આવતી હતી આ કાર. 2 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 1 કરોડની બિનહિસાબી રોકડ એરોમા સર્કલ પાસેથી એક કારમાંથી મળી આવી છે. પાલનપુરના એરોમા સર્કલ પાસેથી આ કારને અટકાવાઈ હતી, તપાસ કરવામાં આવી હતી તો તેમાં 1 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે. પોલીસે આ રકમને જપ્ત કરી છે અને તપાસ ચાલી રહી છે. પોલીસના ચેકિંગ દરમિયાન કારમાંથી આ રોકડ રૂપિયા મળી આવ્યા. ડીસા તરફથી આ કાર આવી રહી હતી. 2 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. તો ચૂંટણી સમયે 1 કરોડની રોકડ એ પણ પાલનપુર પાસે. પાલનપુરના એરોમા સર્કલ પાસે રોકડ રકમ મળી આવી છે. કારમાંથી બિનહિસાબી 1 કરોડ રૂપિયા જપ્ત કરાયા. ત્રીજા તબક્કાના મતદાન માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે. ત્રીજા તબક્કાના મતદાન માટે કાલથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 26 બેઠકો પર અને 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલશે. 22 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. અમદાવાદમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ભૂમિપૂજન કરાયું. કઠવાડા 108 ઇમરજન્સી સેવાની બાજુમાં આ મેડિકલ કોલેજ બનશે. અમદાવાદ ડાયમંડ એસોસિએશન આ મેડિકલ કોલેજ બનાવશે. અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી દેવુસિંહ ચૌહાણ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ તથા પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણા, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય વડીલ મુરબ્બી બાબુભાઈ પટેલ, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રી જેવી કાકડિયા, શ્રીમતી કંચનબેન રાદડિયા,
પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, પૂર્વ મંત્રી તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કાકડિયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી મગનભાઈ રામાણી, અન્નપૂર્ણતા ધામના ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી, સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદ. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. રાજ્યવાસીઓ રહેજો સાવધાન. રાજકોટમાં વધ્યા લૂ લાગવાના કિસ્સા, તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં અનુભવાશે અકળામણ. ગરમી બતાવી રહી છે મિજાજ, તો લીંબુમાં પણ વધી રહ્યા છે ભાવ. 200 રૂપિયા પ્રતિ કિલો લીંબુના ભાવ પહોંચતા લોકો પરેશાન. પ્રચારમાં ગેરીબેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ, કહ્યું 2 વર્ષ જૂના કેસમાં હાલ યુવકની ધરપકડ કેમ. પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે. બ્રિકબાદ સમાચારોમાં આગળ વાત કરીશું સુરતની. સુરતના ઓલપાડમાં 5 દુકાનની બાલ્કની તૂટી. ગોવિંદનગર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આ બનાવ બન્યો. રાત્રે બનાવ હોવાથી મોટી દુર્ઘટના ટળી. એપાર્ટમેન્ટમાં 16 મકાનો અને ઘણી દુકાનો આવેલી છે અને એપાર્ટમેન્ટ રોડ પાસે જ હોવાથી લોકોની અવરજવર પણ રહે છે. રાત્રે બનાવ બન્યો હોવાથી દુર્ઘટના ટળી ગઈ હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તો સુરતના ઓલપાડનો આ બનાવ, જ્યાં 5 દુકાનની બાલ્કની અચાનક ધરાશાયી થઈ ગઈ. ગોવિંદનગર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આ બનાવ બન્યો, જેથી જાનહાનિ ટળી છે. એપાર્ટમેન્ટમાં 16 મકાનો અને ઘણી બધી દુકાનો પણ આવેલી છે અને એપાર્ટમેન્ટ રોડ પાસે જ હોવાથી લોકોની અવરજવર અહીંયા મોટી સંખ્યામાં રહેતી હોય છે. જોકે આ બનાવ રાત્રે બન્યો, જેથી જાનહાનિ ટળી ગઈ હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તો સુરતમાં ઓલપાડમાં 5 દુકાનની બાલ્કની તૂટી ગઈ. અચાનક આ બાલ્કની તૂટતા લોકોમાં પણ અફરાતફરી મચી હતી. જોકે રાતનો સમય હતો, જેથી જાનહાનિ ટળી હતી. ગોવિંદનગર એપાર્ટમેન્ટ છે કે જ્યાં આ બનાવ બન્યો. 5 દુકાનોની બાલ્કની અચાનક અહીંયા તૂટી ગઈ. બની શકે કે તે ઘણા સમય વર્ષો જૂની હોય આ દુકાનો, તેના બાંધકામ જે જર્જરિત હાલતમાં હોઈ શકે અને તેના કારણે પણ આ તૂટી હોઈ શકે છે. જોકે હાલ તો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. બે દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદ. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી. 13 થી 16 એપ્રિલ એટલે કે 3 દિવસ ગુજરાતમાં વરસાદનો માહોલ રહેશે, જેમાં ખાસ તો 5 થી 6 જિલ્લા જે છે તેમાં આ માહોલ વધારે જોવા મળશે. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટ ભર્યું વાતાવરણ પણ રહેશે. बाद डे 4 और डे 5 डे 6 डे 7 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. डे 4 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो जिले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन. और डे 5 की बात करेंगे, जहाँ पर लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पर, वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है. और डे 6 की बात करेंगे, तो डे 6 में भी दाहोद, छोटा उदयपुर, नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 7 की बात करेंगे, तो डे 7 में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे, वो और जो जिले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो दाहोद, छोटा उदयपुर, नर्मदा. તો હવામાન વિભાગની ગરમી અને વરસાદની આગાહી. આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી રહી શકે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને ડીસામાં નોંધાયું. રાજકોટ ડીસામાં તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાયું હતું. આને વાલે દિનો કે લીએ તો મેક્સિમમ ટેમ્પરેચર 24 આવર્સ મેં નો લાર ચેન્જ મેં રહેગા. ઉસકે બાદ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેજ્યુઅલ ફોલ હૈ મેક્સિમમ ટેમ્પરેચર. અમદાવાદ ઓર ગાંધીનગર કે મેક્સિમમ ટેમ્પરેચર કી ફોરકાસ્ટ કી વાત કરેંગે તો દોનો જગહ કે લીએ 40 ડિગ્રી સેલ્સિયસ કા મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા ગયા હૈ. ઓર ઓવરઓલ હમ ગુજરાત સ્ટેટ કી વાત કરેંગે, જહાં પે મેક્સિમમ ટેમ્પરેચર હાઈએસ્ટ રિયલાઇઝ હુઆ હૈ વો હૈ 42 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ઓર દિશા. તો 13 થી 16 તારીખની વચ્ચે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મેપના માધ્યમથી સમજીએ. 13 એપ્રિલની સૌથી પહેલા વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં વરસાદની સંભાવના રહેશે, જ્યારે સુરત, નવસારી અને વલસાડ દક્ષિણ ગુજરાતના આ 3 જિલ્લામાં 13 તારીખે, જ્યારે કચ્છ અને ભુજમાં પણ 13 તારીખે વરસાદની સંભાવના રહેશે.
હવે વાત કરીએ 14 એપ્રિલની. તો 14 એપ્રિલમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ 3 જિલ્લામાં વરસાદની સંભાવના છે અને 4 કચ્છ ભુજમાં પણ વરસાદની સંભાવના રહેશે 14 એપ્રિલના રોજ. હવે આપણે વાત કરીશું 15 એપ્રિલે. 15 એપ્રિલે ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ 3 જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે. હવે આગળ વધીએ. બજારમાં બર્ગર ખરીદતા પહેલા સાવધાન રહેજો. અમદાવાદનો બનાવ દરેક માટે લાલબત્તી સમાન છે. ગ્રાહકે મંગાવ્યો વેજ બર્ગર, પહોંચ્યો નોનવેજ બર્ગર. ગુલબાઈ ટેકરા પાસેનો મોચો કાફેમાં થયો હોબાળો. વેજના બદલે નોનવેજ બર્ગર આપતા ગ્રાહકે વાંધો ઉઠાવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, કાફે મેનેજરે શું જવાબ આપ્યો જ્યારે નોનવેજ બર્ગર આપવામાં આવ્યો ગ્રાહકને ત્યારે? જે ચોક્કસ, એક તરફ નવરાત્રી ચાલી રહ્યા છે ત્યારે જૈન પરિવાર અને બ્રાહ્મણ પરિવાર છે તે અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત જે કે ગુલબર ટેકરા પાસે આવેલું જે મોચે કાફે છે ત્યાં પહોંચ્યું હતું અને ત્યાં તેઓ લોકોએ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. એ પણ તેઓ સ્પષ્ટતા કરતી કે અમને વેજ બર્ગર જોઈએ છે, પરંતુ સ્ટાફ તરફથી અને રેસ્ટોરન્ટ તરફથી, કાફે તરફથી જે બર્ગર છે તે નોનવેજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તે લોકોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ કહ્યું હતું કે આ બર્ગર છે તે નોનવેજ છે, તેમ છતાં પણ સ્ટાફ માનતો નહોતો અને છેલ્લે આખરે જયારે હોબાળો થયો છે ત્યારબાદ તેનો મેનેજર છે તે સહજ સ્વીકારે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અને અમે આપણે જે બર્ગરની જે પેટીસ છે તે નોનવેજ આપી દીધી છે અને તેને લઈને જ ત્યાં હોબાળો થયો હતો. કોર્પોરેશનને ફરિયાદ પણ કરવામાં છે. જાગૃત નાગરિક હોવાને કારણે તેઓ લેખિતમાં એ રજૂઆત છે તે મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે, નવરાત્રી જો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હોય અને એ સમયે આ પ્રકારની જો ભૂલ થાય હિન્દુ પરિવાર સાથે, ચોક્કસપણે એ હોબાળાના કારણે મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી પણ હતી અને મહાનગરપાલિકા ટીમ દ્વારા 5 જણનો દંડ પણ છે તે ફટકારવામાં આવ્યો હતો. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.